વાત મારા મહોલ્લાની ગુજરાતની 231 તાલુકા પંચાયતોની ચૂંટણીનો શંખનાદ આવતા મહિને થઈ જશે ત્યારે ગાંધીધામ તાલુકા પંચાયતમાં કેટલા કામ થયા છે આ સીટ પરથી ભાજપના ઉમેદવાર સતત ત્રીજી વખત વિજેતા થયા છે ત્યારે કેવો થયો છે વિકાસ તેનો જોઈએ ખાસ ચિતાર અમારો ખાસ રિપોર્ટ समग्र राज्यभर में स्थानिक स्वराज की चूंटणी जंग जाम्यो छे त्यारे जी 24 कलाक की टीम पहुंची छे गांधीधाम तालुकाना मीठी रोहर तालुका पंचायत की बैठक नंबर 2 पर आ सीट पर थी भाजपा उम्मीदवार सतत त्रीजी वक्त विजेता बनया छे गांधीधाम तालुका पंचायत में भाजपा स्थान छे अमारी टीमे मीठी रोहरना तमाम विस्तारों की मुलाकात लीधी આ દરમિયાન અમારા સંવાદદાતાએ ગ્રામજનો સાથે ખાસ વાતચીત કરી હતી આ દરમિયાન ગ્રામજનોએ જણાવ્યું કે પ્રતિનિધિઓના કામગીરીથી સંતુષ્ટ છીએ તો કેટલાક લોકોએ કામો ન થયા હોવાની વાત કરી હતી ત્યારે આવનારા સમયમાં કોણ હોદ્દેદાર આવશે એ તો સમય જ બતાવશે કચ્છ તાલુકા પંચાયતની ચૂંટણી આગામી મહિને યોજાવાની છે ત્યારે કેવો છે મતદારોનો મિજાજ જાણવા અમારી ટીમ પહોંચી હતી ગાંધીધામના મીઠી રોહર ગામે ત્યાં ગામ લોકોએ શું કહ્યું આવો સાંભળીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે આમ જોઈએ તો આગામી મહિનામાં લગભગ ચૂંટણી જાહેર થાય તેમ છે હાલમાં બધે વહીવટી શાસન લાગી ગયું છે ત્યારે આજે જીના ખાસ કાર્યક્રમ મારા મહોલ્લામાં આજે મીઠી રોવર સીટ નંબર 2 પહોંચ્યા છીએ અને મીઠી રોવર ગામના લોકોને મળી આપ જોઈ રહ્યા છો કે ચોરે અને વૃક્ષ નીચે બેસી અને બુજુર્ગો કામ બેસી રહ્યા અને ચર્ચા કરી રહ્યા છે ત્યારે એમને મળી શું તમને અત્યારે જે 5 વર્ષ આ કામ થયું તાલુકા પંચાયતમાં તમારી બેઠકના ઉમેદવારે શું શું કામ કર્યું અમારા કામ બધા થઈ ગયા જે થવાના હતા ત્યાં ચાલુ છે હજી તમારા કોઈ ગામમાં સમસ્યા પાણી લાઈટ અમારે ખૂબ ખૂબ આનંદ છે મજા મજા છે લાઈટ ઓછી આવે અવરનવર જાતી રહે અવરનવર જાતી રહે બાકી શાંતિ વધી હજુ એક વ્યક્તિને મળીએ ને પૂછીએ તમારા ગામમાં કોઈ સમસ્યા અથવા તો કઈ તમને તકલીફ કાંઈ તકલીફ નહીં સાહેબ ત્યારે પાણીની અને લાઇટનું એ બધું બરોબર છે બરોબર તમને કઈ અમને કઈ તકલીફ નથી ગામમાં જે તમામ કામ થનારા થતા રહ્યા છે અને બાકી પેન્ડિંગમાં એ પણ થાય છે સમાજવાડીના એક સેટ બની ગયો એક બનવાનો છે અને તમામ રસ્તા બની ગયા છે પાણી લાઇટ બધું છે હજી એક આપણે યુવાનને મળીએ ને પૂછીએ એમને તમને કઈ સમસ્યા અથવા તો શું ના અમને કોઈ સમસ્યા નથી આ ઘણા સમયથી સારું એવું કામ કરી રહી છે કેન્દ્ર સરકાર ને અહીંયાના અમારી સ્થાનિક સરકાર પણ સારું કામ કરી રહી છે અમારા નારાયણભાઈ તાલુકા પંચાયતમાં એવું સારું યોગદાન એમનું અમને થકી મળતું રહે છે તાલુકા પંચાયતના સભ્ય સારું કામ કરે છે હજી એક આપણે અહીંના જે યુવાન છે એમને મળીએ શું તમને તકલીફ ના ગામની અંદર છેલ્લા 10 વર્ષથી ભાજપની સરકાર 2014થી આવી છે ત્યારથી દરેક કામ રાબેતા મુજબ જે નતા એ કામો પણ અત્યારે બહુ સરસ રીતે થઈ ગયા છે ગામમાં રોડ રસ્તા પાણી સફાઈનું કામ પણ જે અભિયાન ચાલે છે આપણે મોદી સાહેબનું એમાં પણ વ્યવસ્થિત કામ આ ગામની અંદર થઈ રહ્યું છે કોઈ અમને તકલીફ નથી ગામની અંદર આ ગામના જે ચૂંટાયેલા સભ્ય છે નારાયણભાઈ એમને મળીએ ને આપણે એમને પૂછીએ કે એમના કાર્યકાળ દરમિયાન તમારા કાર્યકાળ દરમિયાન તમારા વિસ્તારમાં તમે કયા કયા કામો કર્યા આ ગામમાં મીઠી રોડ સીટ નંબર 2માં હું છેલ્લા 15 વર્ષથી આમનું પ્રતિનિધિ કરું છું સાથે સાથે તાલુકા પંચાયતના ઉપપ્રમુખ પ્રમુખ અને અત્યારે લેડીઝ અનામત હોવાના કારણે આ ગામનું હજી પણ હું પ્રતિનિધિ કરું છેલ્લે 21 તારીખના મારું ટર્મ ત્રીજી ટર્મ મારી પૂરી થઈ છે સાથે આ ગામમાં લગભગ અનેક કામો એવા ઘણી આપણે ગણવા હોય તો 7 દિવસની સપ્તાહ બેસાડવી પડે એટલા બધા કામ થયા કોઈ સમાજવાળી હોય પાણીનું હોય દવાખાના માટેનું હોય એટલે લગભગ આ ગામમાં આવવા માટે 4 થી 5 ડામર રોડ છેલ્લા ગુજરાત સરકારની ગ્રાન્ટમાંથી થયેલા છે સાથે સાથે
लाइट पानी रोड रस्ता अने स्वच्छ अभियान बहुत सारा काम थे શું તમને આ ગામમાં તકલીફ છે અને શું સુવિધા મળી છે? મારું નામ શેરબાનુ ખલીફા, હું ગાંધમ તાલુકા મહિલા કોંગ્રેસ પ્રમુખ છું. મુદ્દાની વાત તો એક છે ભાઈ, કે મળ્યું ઈ કે અત્યારે તો છે ને મારા ગામમાં બેરોજગારી બહુ છે, કે અત્યારે મારા ગામમાં 150-200 કંપનીઓ આવેલું છે પણ યુવા બેરોજગાર છે. પછી મહિલાઓના પ્રશ્ન હોય તો મહિલાઓના પ્રશ્ન એક પણ હલ થતા નથી. અત્યારે તમે જોઈ શકો છો ગામમાં ગંદકી એટલી છે, સફાઈની વ્યવસ્થા નથી, પછી ગટરની એ પણ પ્રોબ્લેમ છે, પછી પાણીના મુદ્દા પણ છે, 8 દિવસે એકવાર પાણી આવે છે, અને ઘણા બધા અમારા મહિલાઓના મુદ્દા છે. અમેને તો લાઇટની તકલીફ છે, થાંભલા ખપે છે અમેને લાઇટના. તે કે છે આવશે 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 પણ આવતા નથી ને, ચેકિંગ વાર આવે ને ત્યારે અમને કે છે અહીંયાથી કેમ વાળી લીધું છે, અહીંયાથી કેમ વાળી લીધું છે, તમારા ઘર હોય તો અહીંયા લાઇટ તો લઈએ ને. અમારે સમસ્યા લાઇટની છે, આ જોઈ લો થંભાર લાકડા ના લગાવો, લાઇટની બહુ સમસ્યા છે. બીજી કોઈ સમસ્યા સાહેબ? બીજી તો આ ગંદકી છે, જોઈ લો. હજી એક મહિલાને મળીએ, તમને શું તકલીફ છે? અમને મેન વાયર નથી, અમારા લાઇટ છે ઘણે પણ થાંભલા ખાલી ઘોડી ગયા છે, મેન વાયર નથી. મીઠી રોવરમાં મુખ્ય સમસ્યા લાઇટની છે, પાણીની છે અને ગંદકીની છે. એના મહિલાઓ દ્વારા આ સમસ્યાઓનો ઉકેલ લાવવામાં આવે તેવી તેમની માંગણી છે. નિધિરસ રાવલ, જી મીડિયા, મીઠી રોવર.